આપણું નજીકના કુટુંબીઓ સફર થશે, એટલે આપણી હેલ્થની પ્રાયોરિટી આપણે રાખવી જ પડશે. આ રીતે મેં મારા કચ્છના સ્પેલિંગને સ્પેલ આઉટ કર્યો કે જો આપણું નોલેજ, યુનિટી, ટીમ અને ટેલેન્ટ, કોમ્યુનિકેશન અને હેલ્થ જો મેન્ટેન નહીં કરીએ તો આવનારો સમય આપણા ડૉક્ટરો માટે ખૂબ જ અઘરો છે, જે બળવંતભાઈને પણ દેખાઈ રહ્યું છે. અને છેલ્લે એટલું જ કહીશ કે આપણી જે બધી સ્કીમો છે, IMA સ્કીમ જે હોય, પ્રોફેશનલ સપોર્ટિંગ સ્કીમ, હમણાં જ ગયા અઠવાડિયે ખૂબ જ ખરાબ એક જજમેન્ટ આવ્યું કે જેમાં આપણે 1 કરોડથી પણ વધારે કોમ્પન્સેશન આપવું પડ્યું. આવા ગાલે રાત્રે પણ મારે વાત થતી હતી બળવંતભાઈ જોડે, આવું ક્યારેક ઘટના બને, એમાંથી ગભરાવાની જરૂર નથી કે આવું કોઈક જજમેન્ટ આવે એમાં આપણે ગભરાઈ જવાનું, પણ આપણે બધા પોતાનું પ્રોટેક્શન રાખવાની ખૂબ જરૂરી છે. પોતાનું મેડિકલ ઇન્સ્યોરન્સ, આપણું પોતાનું ઇન્સ્યોરન્સ, પ્રોફેશનલ ઇન્સ્યોરન્સ, જેના માટે PPS સ્કીમ આપણી ખૂબ જ વર્ષોથી ખૂબ સારી રીતે મહેનત કરે છે અને આપણા બધાને પ્રોટેક્શન આપ્યું છે. એવી જ આપણી હેલ્થ સ્કીમ છે. અનફોર્ચ્યુનેટલી મેં એક સ્ટેટિસ્ટિક જોયો હતો કે 10 કે 15% જ સભ્યો આપણા IMAના હેલ્થ સ્કીમનો લાભ લે છે, કે જે યુનિક આપણી હેલ્થ સ્કીમ છે. મારા યંગસ્ટર મિત્રોને ખાસ વિનંતી કે આનો તમે ખાસ લાભ લો, અભ્યાસ કરો, અને કોઈ પણ કંઈ તકલીફ હોય તો કોઈ પણ ઓફિસ, મારી આખું મંત્રીમંડળ અહીંયા હાજર છે, હેલ્થ સ્કીમના વડા છે, CGPSના વડા ગઢવી સાહેબ છે, સૈની સાહેબ છે, દેવેન્દ્રભાઈ છે, બધા જ હાજર છે. તમે ઇન્ટરવ્યુમાં ગમે ત્યારે ચર્ચા કરી શકો છો. પરંતુ સૌ છેલ્લે એટલું જ કહીશ કે આપણી યુનિટી, સંગઠન જેટલું મજબૂત હશે એટલું જ આવનારા ભવિષ્યના પડકાર આપણા માટે બહુ જ ઓછા લાગશે. આપણે IMA વતી ખૂબ ખૂબ અને GSP વતી સાહેબનો ખૂબ આભાર, આખી ટીમનો આભાર, જબરજસ્ત મહેનત કરી છે. મને લાગે છે કે આ સ્ટેજે આપણે બધે ઊભા થઈને એમની ટીમને સ્ટેન્ડિંગ ઓરેશન આપવું જોઈએ. થેન્ક યુ બળવંતભાઈ, IMA ગાંધીધામ અને સર્વ કચ્છના જીમાકાના ઓર્ગેનાઇઝરોને જય જય IMA, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ આદરણીય શાહ સાહેબે. ખૂબ છણાવટપૂર્વક એક પરિવારના વડીલને છાજે તે રીતે જવાબદારીપૂર્વક તબીબી જગતની ચિંતા કરી. આ જગ્યાએ હજુ એક કાર્યક્રમ સન્માનનો IMA ગાંધીધામના સૌ સદસ્યોની એવી ઈચ્છા છે કે જેમની અથાગ પરિશ્રમ, અથાગ મહેનત અને સમર્પણ ભાવથી આ કાર્યક્રમ અત્યારે સાકાર સ્વરૂપે આપણા સૌની સામે છે, એવા IMA ગાંધીધામના અધ્યક્ષ ડૉક્ટર બળવંતદાન ગઢવી સાહેબનું સન્માન કરવા માટે આખી IMAની ટીમ વિચારે છે. અને IMA એવી વિનંતી કરે છે, એવો અનુરોધ કરે છે આપણા માનનીય વિધાનસભાના અધ્યક્ષશ્રીને, આજના કાર્યક્રમના અધ્યક્ષશ્રી આપણા સૌના આદરણીય ડૉક્ટર નિમાબેન આચાર્ય સાહેબને વિનંતી કરું કે IMA પરિવાર વતી ડૉક્ટર નિમાબેન આચાર્ય અને આપણા આરોગ્ય પ્રધાન બેન શ્રી નિમિષાબેન સાથે સૌ મંચસ્થ મહાનુભાવો IMA વતી ડૉક્ટર બળવંત સાહેબનું સ્વાગત કરે. બેન, આ જગ્યાએ જ્યારે ડૉક્ટર બળવંત સાહેબનું સ્વાગત કરતા હોઈએ ત્યારે ન માત્ર ગાંધીધામ કે IMA પણ અમે કહી શકીએ કે આખા કચ્છમાં જ્યાં જ્યાં સેવાની જરૂરિયાત હોય, ડૉક્ટર આચાર્ય સાહેબ, આપણે હું મારા NGO દ્વારા લખપતના છેડામાં એક મેડિકલ કેમ્પની વાત કરું. લખપતનો પેશન્ટ સામાન્ય રીતે ગાંધીધામ સારવાર લેવા માટે ના આવતો હોય, એ નખત્રાણાથી ભુજથી વળી જતો હોય, પણ હું ડૉક્ટર છું, હું તબીબ છું, મારો ધર્મ દર્દીઓની સેવા કરવાની છે, તો અહીંથી 200-250 કિલોમીટર જેટલા દૂરના વિસ્તારમાં, લખપતમાં, રાપરમાં, ખડીરમાં, ત્યાં જઈ અને આખા કચ્છમાં જે પોતાની તબીબી સુવાસ ફેલાવે છે, અમે એક આયોજન કરીએ કે અમારે મેડિકલ કેમ્પ કરવો છે, તો આખી આખી IMAની ટીમ, આખી આખી તપ પરિવારની ટીમ આવી જતી હોય ત્યારે એ ડૉક્ટરના સન્માનને આપ ફરી એકવાર જોરદાર તાળીઓથી આપણે સૌ વધાવી લઈએ. ખૂબ ભાવપૂર્વક તબીબી જગતમાં જે સેવા કરીએ, જેમનું જીવન પણ આપણે આપણા ઋષિઓની વાત કરીએ, સુશ્રુતની વાત કરીએ, ઋષિ ચરકની વાત કરીએ, તો એ ઋષિઓ જે સમર્પિત જીવન જીવતા હતા એમ પ્રકૃતિના ખોળે રહી ગાયોની સેવા કરતા કરતા, આદરણીય મંત્રીશ્રીને કહું, નિમાબેન તો બહુ સારી રીતે જાણતા હોય, પણ ડૉક્ટર સાહેબ પોતાના વાડી પર ગયા હોય તો ગાયોને ઉઘાડા પગે ચરો નાખતા હોય ને એવી સેવા કરતા હોય, એવા જ્યારે IMAના અધ્યક્ષનું સન્માન થયું, ત્યારબાદ આ આખા કાર્યક્રમમાં